તે કાં તો ટેન્સ ચેન્જ કરવાના હોય છે કાં તો જેન્ડર ને ચેન્જ કરવાના હોય છે અને કાં તો સિંગ્યુલર હોય તો એનું શું કરવાનું હોય છે પ્લુરલ કરવાનું હોય છે કઈ રીતે સર તો તમે ધ્યાન આપો કે જો આપણે પ્રીવિયસ યર પેપર નું એનાલિસિસ કરીએ જેમ કે માર્ચ 2023 ના પેપર ની વાત કરીએ તો માર્ચ 2023 ની અંદર અહીં આય છે ધેટ બોય ઇઝ ઈટિંગ અ મેંગો અને એનું આય છે ધોઝ બોયઝ આર ઈટિંગ મેંગો તો અહીંયા જે એક વચન છે એનું શું કરીને આય પૂછે બહુવચન માર્ચ બે હજાર વીસના પેપરની વાત કરીએ તો અહીંયા હેન્ડસમ પ્રિન્સની જગ્યાએ આપણને કરીને આપ્યું છે બ્યુટીફુલ પ્રિન્સેસ તો અહીંયા આપણે શું ચેન્જ કરવાનું છે જેન્ડર ચેન્જ કરવાનું છે અહીંયા આપણે પ્લોરલ કરવાનું હતું અને જો તમને સેમ્પલ પેપરની વાત કરું બે હજાર ચોવીસની અંદર જે નવી ગાઈડલાઇન્સ પ્રમાણે સેમ્પલ પેપર આપ્યું છે સેમ્પલ પેપરની વાત કરું

મોટા ભાગના નામની પાછળ એસ લગાવવાથી એ નામનું શું થઈ જાય છે બહુવચન થઈ જાય છે જેમ કે અહીંયા આપ્યો હોય ટ્રી તો એની પાછળ તમે એસ લગાડ દો ટ્રીઝ તો આ થઈ ગયું બહુવચન ત્યારબાદ નામના છેડે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓ કે ઝેડ હોય તો એ નામની પાછળ એસ લગાવો તો નામનું બહુવચન થઈ જશે જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ બેન્ચ તો બેન્ચની પાછળ સી એચ છે

તો નામના છેડે વાય છે વાય ની આગળ વ્યંજન છે તો બેબી નું બહુ કરવું હોય તો વાય નું શું કરી દેસુ આપણે આય અને આય કરીને શું લગાડશું છે એસ લાગશે ને બહુવચન બનશે જેમ કે અહીંયા આપ્યું છે બોય તો એની પાછળ ફક્ત શું લાગશે એસ કેમ કે નામના અંતે વાય છે વાય ની આગળ શું આપ્યું છે

વાઇઝ ખ્યાલ આવે છે એક વચન નું બહુચન આ ઉપરાંત થોડા ઘણા જે આપણે યાદ રાખવાના છે જેમ કે આ બચન છે એકવચન એકવચન છે છે બહુવચન બહુવચન બંનેમાં સમાન આ એક વચનમાં આવશે જ્યારે ધ્યેય છે તે બચનમાં આવશે ક્લિયર ને આ સબ્જેક્ટ છે કરતા એકવચન વચન બહુવચન આપણે જે ભણી ગયા હતા આગળ ત્યારબાદ જો ધીસ આપેલું હોય તેનું બહુવચન થશે ધીઝ ધ્યા ટાઈપ હોય તેનું થશે ધોઝ ઇઝ નું બહુવચન આર થશે એમ નું બહુવચન આર થશે અને વોઝ નું બહુવચન વેર થશે ક્લિયર વર પણ વંચાય વોઝ વર તમારે જે વાંચવું હોય તે વાંચવાનું પણ આ તમારે યાદ રાખવાના છે ક્લિયર આટલી બાબતો આ ઉપરાંત એ બાબત આપણે અહીંયા ધ્યાને લઈએ આ છે વિભક્તિઓનો કોષ્ટક જેમ કે મેં તમને કીધું કે આ એક વચન છે તો મી માય માઇન માય સેલ્ફ આ બધું એક વચન જ થયું ભાઈ ખ્યાલ આવે છે

ત્યારબાદ વાત કરીએ આપણે જેન્ડરની જેન્ડરની વાત કરતા પહેલા એ બાબત ધ્યાન આપો કે આ હી છે હી એ પુરુષવાચક છે તો એનું તમારે ફીમેલ કરવું હોય તો શું થશે શી થશે જેન્ડર કઈ રીતે ચેન્જ થતા હોય છે જો સ્ત્રીલિંગ આપ્યું હોય તેનું પુલિંગ થઈ જાય પુલ્લિંગ આપ્યું હોય તેનું સ્ત્રીલિંગ થઈ જાય હી આપ્યું હોય તો શી થશે અને શી આપ્યું હોય તો હી થશે આ ઉપરાંત આ બધા જેન્ડર પણ તમારે યાદ રાખવાના છે જેમ કે નેફ્યુ નું થશે નીસ તો નીસ આપ્યો હોય તો નેફ્યુ થઈ જશે એટલે એવી રીતે યાદ રાખવાનું હસબન્ડ નું વાઈફ વાઇફ આપ્યો હોય તો હસબન્ડ મેન નું વુમન અને વુમન આપ્યો હોય તો મેન પણ એક બાબત હજી તમે જોઈ લો સિંગ્યુલર પ્લુરલ ની એક અહીંયા લખાઈ દઉં કે કોઈ પણ નામ ના અંતે મેન આપ્યો હોય અને એનું તમારે બહુવચન કરવાનું થાય તો એમ એ એન છે એનું તમારે એમ ઈ એન કરો તો એનું બહુવચન થઈ જશે ઓકે આ ધ્યાન રહે અંકલ નું થશે આંટ આન્ટ થશે ઓ આંટ આન્ટી નહીં થાય આંટી આન્ટ થશે ત્યારબાદ બ્રધરનું થશે સિસ્ટર સન ડોટર સર મેડમ બુલ કાવ ડોગ બીચ મંગ ક્વીન બ્રાઇડ ગ્રુમ બ્રાઇડ જેન્ટલમેન લેડી આ બધા જેન્ડર છે આગળ જોઈએ લોર્ડ આઈપ હોય તો લેડી બક હોય તો ડોય ફોક્સ હોય તો વિગેન પ્રિન્સ પ્રિન્સેસ આ યાદ રાખજો પ્રિન્સ પ્રિન્સેસ

આ ઉપરાંત અંદર તમને કર્મ અન્ય શબ્દ છે તે આપેલું છે તો કે હા તો ચેન્જીસ ક્યાં થાય છે તમારે જયારે જગ્યા છે ક્રિયાપદ જોવો છે ને ક્રિયાપદ કઈ રીતે સમજો તમે ધ્યાનથી કે દાખલા તરીકે સાદો વર્તમાન છે તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું એસી રૂપ આવે છે

તો શેલ વિલ હેવ સાથે ક્રિયાપદનો ભૂતકૃત રૂપ છે તે મૂકવાનું રહેશે ખ્યાલ આવે બાબત અને હું તમને થોડુંક ડિટેલ્સમાં સમજાવું એટલે તમારો બધો કોન્સેપ્ટ છે તે ક્લિયર થઈ જશે દાખલા તરીકે અહીંયા એક વાક્ય છે મોહન પ્લીઝ ક્રિકેટ ક્લિયર કરતા છે મોહન ઓબ્જેક્ટ છે ક્રિકેટ અને વર્બ છે પ્લીઝ હવે પ્લેઝ ઉપરથી તમને ખબર પડી ગઈ કે સાદો વર્તમાન કાળ છે હવે તમારે આનું સાદું ભૂતકાળ કરવું છે તો ફક્ત ને ફક્ત મોહનમાં કઈ ચેન્જીસ નહીં થાય ક્રિકેટમાં કઈ ચેન્જીસ નહીં થાય પ્લેઝ ની જગ્યાએ શું થઈ જશે પ્લેડ તો આ સગ્યો સાદો ભૂતકાળ તો સાદા વર્તમાનકાળમાંથી કાળમાંથી સાદો ભૂતકાળ કરવા માટે મે ચેન્જીસ ક્યાં કર્યો ખાલી વર્બમાં ચેન્જીસ કર્યો હવે મારે આને કરવો છે સાદો ભવિષ્યકાળ તો સાદા ભવિષ્યકાળમાં કાળમાં કઈ ચેન્જીસ નહીં થાય સબ્જેક્ટ અને ઓબ્જેક્ટમાં ફક્ત ક્રિયાપદમાં ચેન્જીસ થશે

એવી રીતે ચાલુ ભૂતકાળ જો મારે કરવું હોય તો અહીંયા થઈ જશે મોહન વોઝ પ્લેઈંગ ક્રિકેટ ખ્યાલ આવે છે આ બધાય બધા કાળમાં ચેન્જીસ કરવા માટે મેં ચેન્જીસ ક્યાં કર્યો ફક્ત ને ફક્ત વર્બમાં ચેન્જીસ કર્યો હું જો પૂર્ણ વર્તમાન કાળ કરું તો મોહન સાથે હેઝ લાગે ભાઈ તો હેઝ હેઝ સાથે વેથરી નું રૂપ આવે તો હેઝ પ્લેડ પૂર્ણ ભૂતકાળ કરું તો હેડ પ્લેડ ખ્યાલ આવે છે બદલાવ ક્યાં કરું છું એક જ જગ્યાએ વર્બમાં

કે સરકારે જે ગાઈડલાઈન પ્રમાણે એક સેમ્પલ પેપર આપ્યું છે કે આ સેમ્પલ પેપર પ્રમાણે બે હજાર ચોવીસનું બોર્ડનું પેપર આવશે એની વાત કરીએ એટલે અહીંયા લખ્યું છે બ્લુ પ્રિન્ટ બે હવે અહીંયા આપ્યું છે તમે સમજો ધ્યાનથી બહુ મસ્ત રીતે અહીંયા સમજો ચલો ગ્રીન પેન દેખાય છે તમને બધા હા દેખાય છે તો અહીંયા લખ્યું છે ઇટ ઇઝ રેનિંગ અહીંયા આપ્યું છે ઇટ ઇઝ રેનિંગ અને એનું આપણે શું કરી દીધું છે ઇટ વોઝ રેનિંગ ચેન્જ ક્યાં કર્યો છે ફક્ત અને ફક્ત વોઝમાં

હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આર સાથે આઈએનજી આપ્યું છે અને આર સાથે આઈએનજી આપ્યું છે મતલબ આ ચાલુ વર્તમાન કાળ છે ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ કરો તો વોઝ વોઝવેર સાથે આઈએનજી આવશે તો આઈએનજીમાં કંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી આર છે ત્યાં શું થઈ જશે ફક્ત અને ફક્ત વોઝ તો આવી રીતે તમારો પેરેગ્રાફ બનશે આ ત્રણ ચેન્જીસ કરીને પછી તમે પેરેગ્રાફ સાથે મસ્ત રીતે લખી અને અહીંયા અંડરલાઇન કરી દો તમને બે માંથી બે માર્ક પૂરા મળી જાય આમાં બીજું કંઈ જ કરવાનું જોયું તમે આટલું સહેલું છે પણ શું આવડવું પડે ટેન્સ અને વર્ગમાં ચેન્જીસ જ થાય ખ્યાલ આવી ગયો ને આગળ જોઈએ હવે માર્ચ બે હજાર ત્રેવીસ ની વાત કરીએ માર્ચ બે હજાર ત્રેવીસ ની અંદર એક પેરેગ્રાફ પૂછાઈ ગયો છે તો અહીંયા પૂછવાનું છે ધ ધેટ બોય અને અહીંયા લખ્યું છે ધોઝ બોયઝ તો આ એક વચન છે અને એનું શું કરવાનું કીધું છે બહુવચન તો જેટલા નામો છે જેમાં ચેન્જીસ થઈ શકે છે એ બધા એક વચન આપણે શું કરી દઈશું બહુવચન તો આટલું તો કરીને આપ્યું છે જો ઈજ નું બહુવચન આર કરીને આપ્યું છે ઇટિંગ મેંગો નું આપી દીધું છે મેંગોઝ તો હવે અહીંયા બહુચન નો થાય વર્ગ બહુચન માં આવે તો બહુચનમાં જ આવે જેમ કે આર ઓકે વેર એનું કઈ એસ લગાડવાથી બહવચન નો થાય એકવચન જ રહેશે અને અહીંયા પોટેટો એટલે એક પોટેટો જો તમે એનું બહુવચન કરો

એ માટે આગળ થોડુંક ડિટેલ્સમાં સમજાતા એને તમારે સમજવું જોઈશે આગળ જોઈએ જુલાઈ બે હજાર ની વાત કરીએ તો જુલાઈ બે હજાર ત્રેવીસ માં અહીંયા પૂછે હી ઇઝ ધ સ્ટુડન્ટ અને અહીંયા લખ્યું છે વી આર સ્ટુડન્ટ્સ તો અહીંયા પણ શું કર્યું છે એક વચ્ચેનું બહુ વચન કર્યું છે તો જોઈએ હી ઇઝ અ સ્ટુડન્ટ છે એનું વી આર સ્ટુડન્ટ્સ આપી દીધું છે અહીંયાથી આપણે કરવાનું છે તો હી નું શું કર્યું છે એમને વી કર્યું છે તો અહીંયા પણ હી આપ્યું છે તેનું શું કરશું વી કરીશું હવે તમને જો કાળ આવડતો હોય સાદો વર્તમાન કાળ તો તમને ખ્યાલ હશે કે અહીંયા પૂછે એસ થી એસ વાળું રૂપ એસ થી એસ વાળું રૂપ ત્રીજો પુરુષ એક વચન પાસે આવશે બીજા કોઈ કરતા સાથે નહીં લાગે આ ત્રીજો પુરુષ એકવચન નથી વી એટલે ગોસ ની જગ્યાએ ફક્ત ને ફક્ત અહીંયા શું થશે ગો ખ્યાલ આવી ગયો ટુ સ્કૂલ રેગ્યુલરલી હવે અહીંયા છે હી તો અહીંયા વળી પાછું થઈ જશે વી અહીંયા પૂછે ડઝ તો અહીંયા થઈ જશે ડુ અહીંયા પૂછે હીઝ હવે મેં તમને કીધું તું એમ જો હી

અહીંયા પૂછ હિમ સેલ્ફ તો એનું થશે અવર સેલ હવે એફ કે એફ હોય તો વીઈ એસ થાય ને આપણે કીધું તો અહીંયા એફ આપ્યો છે ને તો અહીંયા આવશે વીઈ એસ બહુવચનમાં તો અહીંયા શું થશે અવર સેલ્ફ એટલે આ જે હિમ સેલ્ફ લખ્યું છે એનું વી પ્રમાણે આપણે ચેન્જીસ કરીએ તો શું થશે અવર સેલ્ફ તો આ ચેન્જીસ થઈ ગયા ખ્યાલ આવે છે ન સમજાય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને પૂછી શકો છો હું બધી જ બાબતે તમને શાંતિથી રિપ્લાય આપીશ અને તમારો પ્રશ્ન છે તે સમજાવવામાં બહુ લાંબો હશે તો હું તમને આવો એક શોર્ટ વિડીયો બનાવીને મોકલીશ પણ ન સમજાય તો તમે પૂછજો એની માટે રિક્વાયરમેન્ટ શું છે તમને ટેન્સ આવડતા હોવા જોઈએ સિંગ્યુલર કુલર આવડતું હોવું જોઈએ અને જેન્ડર ચેન્જ કરતા આવડતું હોવું જોઈએ આ પેરેગ્રાફ તમારાથી આરામથી બની જશે આગળ જોઈએ આપણે માર્ચ બે હજાર બાવીસની અંદર જુલાઈ બે હજાર બાવીસનું આપણે પૂરું કરી દીધું ત્રેવીસનું હવે જોઈએ માર્ચ બે હજાર બાવીસમાં હવે અહીંયા આપ્યું છે વી શેલ ગો ટુ આઈસ્ક્રીમ પાર્લર અને અહીંયા કયું છે વી વેન્ટ ટુ આઈસ્ક્રીમ પાર્લર તો અહીંયા જે સાદો ભવિષ્યકાળ છે એમાં એમને સાદો ભૂતકાળ કરી દીધો છે તો ચેન્જીસ ક્યાં કર્યું છે શેલ વિલ સાથે વી વન હોય એને શું મૂકી દીધું છે ને વી ટુ નું રૂપ કારણ કે સાદા ભૂતકાળમાં સબ્જેક્ટ વી ટુ અને ઓબ્જેક્ટ આવે આ સાદો ભૂતકાળ છે અને સબ્જેક્ટ સાથે શેલ વિલ અને ક્રિયાપદનું વી વન નું રૂપ આવે પછી ઓબ્જેક્ટ આવશે અને આ છે સાદો ભવિષ્ય તો અહીંયા આપ્યું છે વી શેલ ગો અને અહીંયા વી વેન ટુ આઈસ્ક્રીમ પાર્લર અહીંયા સુધી આપણે બનાવી દીધું છે આગળ બને હવે અહીંયા લખ્યું છે વી શેલ બાય તો આ શેલ બાય છે એ શેલ બાય ને આપણે શું કરવું પડશે વી ટુ નું કરવું પડશે તો બાય નું થશે બી ઓ યુ જી એચ બસ એટલું વી બોટ આઈસ્ક્રીમ હવે અહીંયા છે વી શેલ ઈટ તો ઈટ છે આ વી વન છે એનું વી ટુ થશે એટ અને વી થ્રી થશે ઈટન તો સાદા ભૂતકાળમાં વીટુ આવે છે એટલે શેલ ઈટ લખ્યું છે એ શેલ ઈટ ની જગ્યાએ આપણે ફક્ત અને ફક્ત શું લખી દેશું ઈટ એટ લખી દીશ ઓકે ઈટ ટુગેધર બસ બની ગયો પેરેગ્રાફ આવી ગયો વેન્ટ બોટ અને એટ આટલું લખો એટલે થઈ જશે સમજાણું આની અંદર દાખલા તરીકે સમજો હજી એકવાર કે અહીંયા લખ્યું છે વી શેલ બાય આઈસ્ક્રીમ

ખ્યાલ આવે છે ને સેન્ટેન્સ પેટર્ન આવડતી છે તો ખ્યાલ આવશે નતર કે સાહેબ સર શું આ બધું ભરી મૂક્યું તમે એટલે છે બધું એકદમ સહેલું જ જો તમને ન ખ્યાલ આવતો તો છતાં એક વાર છે તમારે આયા નોંધ લેવાની છે અને જો તમે મસ્ત મજાના પાસ થઈ જાવ અને આગળ પણ તમારે અંગ્રેજી જોરદાર કરવું હોય તો આપણે સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ અને એ ટુ ઝેડ ગ્રામર નો કોર્સ બંને છે તે એપ્રિલના અંતમાં લોન્ચ કરવાનો છે તેને આરામથી જોઈન કરી લેજો બધું ક્યાં મળશે ડી ની એપ્લિકેશન ઉપર મળશે આગળ જોઈએ જુલાઈ 2022 માં હવે જુલાઈ 2022 માં જો અહીંયા લખ્યું છે આઈ એમ અ સ્ટુડન્ટ અને એનું શું કર્યું છે શી ઇઝ તો આઈ નું શું કરી દીધું છે શી કર્યું છે તો જેન્ડર ચેન્જ નથી કર્યા ભાઈ હવે આઈ છે હું એમ કહું આઈ તો છોકરી એવું બોલી શકે ને આઈ એમ અ ગર્લ આઈ એમ અને હું બોય છું હું બોલીશ આઈ એમ અ બોય તો આ તો કોમન જેન્ડર છે બધા માટે વપરાશે તો આઈ નું કર્યું છે શી તો અહીંયા એને શું કર્યા છે આઈ સાથે એમ લાગે તો શી સાથે શું લાગે ઇઝ લાગે સ્ટુડન્ટ તો બંને હોય શકે હવે અહીંયા લખ્યું છે એક રીતે આઈ લવ માય કન્ટ્રી તો આઈ નું શું થઈ જશે શું 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 થશે થશે તો તો જગ્યાએ આવશે પણ હવે લવ લવ લખ્યું છે છે કેમ કારણ કે સાદો વર્તમાન કાળ ક્રિયાપદ ને લાગે જ્યારે કરતા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે હવે અહીંયા આપ્યું છે માય તો માયનું શું થઈ જશે હર અહીંયા આપ્યું છે ટીચરનું ટીચર રહેશે કારણ કે કોમન છે અહીંયા છે આઈ આઈ નું પાછું શું થઈ જશે સી આ સાથે ડુ લાગે પણ સી સાથે ડઝ લાગે બસ ઓકે થઈ ગયું ખ્યાલ આવે છે બની ગયો તમારો પેરેગ્રાફ કઈ રીતે થયું તો આગળ મેં તમને બહુ ટાઈમ પેલા વિડીયોની શરૂઆતમાં નહીં પણ વચ્ચે તમને સમજાયું હતું કે કે જ્યારે જ્યારે આપણને વિભક્તિમાં ચેન્જ કરવાનું કે તો એ પણ આપણને આવડતી હોવી પડે જેમ કે અહીંયા આપણને આનું શું કરીને આપ્યું હતું સી તો માય આપ્યું હોય તો શું થાય હર થાય ખ્યાલ આવી ગયો કે નહીં અને માઇન આપ્યું હોય તો હર્ષ થાય અને માય સેલ્ફ આપ્યું હોય તો હર સેલ્ફ થાય અને મી આપ્યું હોય તો હર થાય બસ આ વિભક્તિઓ છે તમને આવડતી હશે તો તમે આરામથી જે પેરેગ્રાફ છે પેરેગ્રાફને તમે ચેન્જ છે તે કરી શકશો જે આપણે આરામથી અહીંયા બનાવી આપો ક્લિયર આ સિવાય કોઈ ચેન્જીસ છે નહીં અને હું ક્યારે પૂછાઈ ગયું હતું જુલાઈ બે હજાર ને બાવીસની અંદર પછી તો માસ પ્રમોશન નહોતું એટલે પેપર તો કંઈ આવ્યા નહોતા એટલા માટે હવે જોઈએ

એની અંદરથી પ્લુરલ કઈ રીતે બનાવી શકાય એની માહિતી લેવાની છે જે વિડીયોની શરૂઆતમાં તમને મસ્ત રીતે સમજાવી દીધી છે ક્લિયર આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ થેન્ક યુ